આવતીકાલની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ. સૌપ્રથમ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત વિદાય નાગાનાથ શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી શુદાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન ગણપતિ તમને દરેક જગ્યાએથી તમારી મનગમતી પૂર્ણ કરે. સર્વ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. આપના મનની સર્વ મનોકામના પૂર્ણ થાય. સર્વને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય શાંતિ આરોગ્ય લાભો એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. ભગવાન ગણપતિ તમારા દરેક મનોકામના પૂર્ણ કરે. લાલ ફૂલ પીળું ફૂલ ગણપતિ બાપા જેવા કોઈ બ્યુટીફુલ નથી ભાઈ. ગણપતિ બાપાની સૌને હાર્દિક શુભકામનાઓ. દરેક મંગલકારી પૂર્ણ કામ તમારા આ વર્ષે થાય તેવી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ. શરૂ કરીશું આપણે સર્વપ્રથમ તો કાલના પંચાંગની. તો કાલે તારીખ 20/9/2023 ને બુધવાર રહેશે. બુધવારના દિવસે તિથિ વિક્રમ સંવત 2079 ભાદરવા સુદ પાંચમ છે. કાલે સામા પાંચમ છે, ભાદરવા સુદ પાંચમ રહી. રાશિ તુલા રાશિ. તુલા રાશિનો મૂળાક્ષર ર અને ત રહેશે. કાલે ચંદ્ર તુલા રાશિમાં છે તો નક્ષત્ર વિશાખા છે. યોગ વિષ્કુંભ છે તો કરણ બાલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી પણ વિછુડો ચોક્કસથી 8:45 રાત્રે બેસશે. રાતના 8:45 પછી કોઈ પણ સારા માંગલિક કાર્યો નહીં થાય, કોઈ પણ સારા નવા કાર્યોની શરૂઆત ના થાય. સૂર્ય કન્યા રાશિમાં, ચંદ્ર તુલા રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 6:25 કલાકનો તો સૂર્યાસ્ત સાંજે 6:39 કલાકનો રહેશે. ચંદ્રોદય 10:53 છે તો ચંદ્રાસ 9:51 છે. આવતીકાલે બુધવાર હોવાથી કોઈ પણ પ્રકારનું અભિજિત મુહૂર્ત નથી, સારું ચોગડ્યું નથી, કોઈ પણ સારા કામ નથી. રાહુકાળ છે જે 12:35-2:04 છે. રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કાર્યો ના કરવા તેનું ખાસ ધ્યાન રાખે. દિવસ એકંદરે કાલે વિછુડો રાત્રે બેસવાનો છે તો રાતના પહેલા જે તે નાના મોટા કામ પતાવ હોય પતાવી દેજો, પછી બેસશે. 3 દિવસ સુધી કોઈ સારા કામ નહીં થાય. જી જી મહારાજ, હવે કાલના દિન વિશેષ વિશે વાત કરો. કાલે ભાઈ સામા પાંચમ છે. આ સામા પાંચમ ને ઋષિ પાંચમ પણ કહે છે. કાલે શક્ય હોય તો લાલ વસ્ત્રનું દાન કરવું બહુ જ સારું રહેશે. લાલ વસ્ત્રનું દાન કરો, લાલ જબ્બાનું, લાલ ધોતીનું કે કોઈ પણ નિર્ધન વ્યક્તિને લાલ કલરના વસ્ત્ર આપો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના સારા કામ થાય છે. તો માટે કાલે લાલ વસ્ત્રનું દાન અર્પણ કરવું જરૂરી છે. લાલ વસ્ત્રનું કોઈને પણ દાન આપજો, ચોક્કસથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના રાત્રિના અને દિવસના શુભ ચોકડીયા વિશે વાત કરો. હવે દિવસના રાત્રિના ચોકડીમાં પહેલું લાભ ચોકડ્યું છે જે 6:25-7:55 કલાકનું છે. સવારના 6:25-7:55 લાભ ચોકડ્યું રહેશે. પછી અમૃત ચોકડ્યું આવશે જે 7:55-9:30 કલાકનું રહેશે. ત્રીજું શુભ ચોકડ્યું 11:12-13 કલાકનું રહેશે. ત્રીજું લાભ ચોકડ્યું 5:00-6:30 કલાકનું રહેશે. સારા અને શુભ ચોકડ્યાની વાત કરી. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે, આ ચોકડીયામાં કરો, ફળ સારું આપશે. રાત્રિનું ચોકડ્યું, શુભ ચોકડ્યું 8:05-9:35 છે. અમૃત ચોકડ્યું 9:35-11:05 કલાકનું છે. જે તે કામ કરવા હોય આ સારા ચોકડીયામાં, શુભ ચોકડીયામાં કરો, તેનું ફળ સારું અને સુખદાયી મળશે. ધારેલા કામમાં તમને કોઈ પણ પ્રકારની વિશિષ્ટ તમારે વળ જોઈતું હોય તો આ ચોકડીયામાં કરો. સારા ચોકડીયામાં કરેલા કામ હંમેશા શુભદાયી અને ફળદાયી નીવડે છે, માટે કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે સામા પાંચમ છે તો તેના મહત્વ વિશે વાત કરો. ભાઈ કાલે સામા પાંચમ, ઋષિ પાંચમ કહેવાય છે. સામા પાંચમ ને ઋષિ પાંચમ પણ કહે છે. આ સામા પાંચમ ને ઋષિ પાંચમ નું મહત્વ એ છે કે તમારે જયારે પણ, જે ખાસ કરીને સ્ત્રીઓ છે, જે સ્ત્રીઓને કહેવાય છે કે ભાઈ 5 દિવસ કશું અડી શકાતું નથી થતું, એના માટેનું આખી આ સામા પાંચમ કરવામાં આવે છે. અને દરેક સ્ત્રીઓ 14 વર્ષની પછીની દરેક સ્ત્રીઓએ આ સામા પાંચમ કરવી જરૂરી છે. એમાં દંતકથા એવી છે કે ભાઈ એક વખતના સમયમાં બ્રાહ્મણના ત્યાં 7 પુત્રી હતી અને 7 પુત્રીમાં જે છેલ્લી પુત્રી હતી તે પુત્રી કહેવાય છે કે ભાઈ ઘણી રીતે કહેવાય છે કે એના ભૂતકાળના જન્મમાં જે આ 5 દિવસ પાડતી નથી અને એના કારણે થઈને આ જન્મમાં એને કર્મ ભોગવવાનો વારો આવ્યો. એને એટલા બધા કર્મની કઠણાઈના કારણે પીડા સહન કરવી પડી. એના કાનમાંથી પરું નીકળવા લાગ્યું, એનું શરીર દુબળું થવા લાગ્યું, શરીર શ્વેત થવા લાગ્યું. અને ત્યારે ભગવાન કહેવાય છે કે બ્રાહ્મણને આદેશ આપ્યો. ત્યારે બ્રાહ્મણે જોયું કે એને ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમો પાળ્યા નથી, કોઈ પણ પ્રકારના નીતિ નિયમો એને પાલન કર્યું નથી, માટે થઈને આ જન્મમાં એને આ કઠણાઈ ભોગવી પડે છે. એનો પતિ નાની ઉંમરમાં જ માંદગીના કારણે મૃત્યુ પામ્યો છે. શરીરમાંથી પરું નીકળે છે, શરીરનો શ્વેત રંગ થઈ ગયો છે, કીડા પડી ગયા છે. ત્યારે બ્રાહ્મણે
કહ્યું કે હે પુત્રી, તું ગયા જન્મની કઠણાઈ ભોગવે છે, ગયા જન્મમાં તે કે નીતિ નિયમ નું પાલન નથી કર્યું, અને તારા સમયમાં જે તે સમયમાં તે આ વસ્તુનું પાલન નથી કર્યું, તેના માટે થઈને તને આ અત્યારે કઠણાઈ ભોગવવી પડે છે, અને એનું કઠણાઈનું નિવારણ એ છે કે તું સામા પાંચમ કર, ઋષિ પાંચમ કર. ઋષિઓને પણ ગમે તેમ કહેવાય છે કે બોલતી હતી, અને માટે જ થઈને એને નાની ઉંમરમાં એને પતિ ગુમાવવો પડ્યો, અને આ નાની ઉંમરમાં પતિ ગુમાવવાના કારણે પોતે માનસિક રીતે એને ત્રાસ લાગ્યો. પછી આટલું કહીને બ્રાહ્મણ એની પુત્રીને વનમાં મોકલી, ઋષિની સેવા કરી, સામો ખાઈને જીવન વિતાયું. અને સામા પાચમ એટલા માટે જ કહેવાય છે કે ભાઈ આપણે દરેક સ્ત્રીઓએ કરવી કે જે તે સમયમાં, એટલે કે જે તે તમારા પાંચ દિવસોમાં તમારાથી કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈ પણ રીતે તમને હેરાન ગતિ થઈ હોય, કોઈ પણ રીતે તમારે અજાણે પાપ થયું હોય, તે પાપ ધોવા માટે આ સામા પાચમ હોય છે, ભાદરવા સુદ પાંચમ હોય છે. એ દિવસે દરેક સ્ત્રીઓએ ઉપવાસ કરવાનો હોય છે, સામો ખાઈને કહેવાય છે કે ઉપવાસ છોડવાનો હોય છે. શક્ય હોય તો ભગવાનની સેવા પૂજા કરવાની, સપ્ત ઋષિની સેવા પૂજા કરવાની, તમારા જે ગોત્રના ઋષિ છે, ગૌતમ ઋષિ, આદિ ઋષિ, કશ્યપ ઋષિ, તે જે તે ગોત્રના ઋષિ છે તે ઋષિઓની સેવા કરવાની, તેમનું સ્મરણ કરવાનું. જે તે સ્ત્રીઓ આ કરે છે તે આ વ્યથામાંથી મુક્ત થાય છે, કર્મની કઠણાઈમાંથી મુક્ત થાય છે, એમના દરેક પાપો દૂર થાય છે, નષ્ટ થાય છે, અને છેલ્લે અંતે સૌભાગ્યની પ્રાપ્તિ થઈને વૈકુંઠમાં વાસ થાય છે. માટે થઈને સામા પાંચમનું મહત્વ છે. દરેક સ્ત્રીઓ, જે તે સ્ત્રીઓને કહેવાય છે કે 14 વર્ષ પછીની ઉંમર છે, દરેક સ્ત્રીઓ કરે, તેના માટે આ સૌથી શુભ અને લાભદાયી આપનારું ફળ છે. જે તે પાપો દૂર થશે અને ભગવાન તમારી સામે જોશે, ને તમને પણ સારા કર્મોની પ્રાપ્તિ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ફળ તરફ આગળ વધીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કહેવાય છે કે અલઈ મૂળાક્ષર, સંપૂર્ણ આરામ કરો. તમારે જે તે જાતકો છે સંપૂર્ણ આરામ કરે, દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય. આખી કહેવાય ને, ક્યાંક ને ક્યાંક દુનિયાની ભીડમાં પોતે એકલવાયું લાગે. ધંધામાં લાભ અને સમૃદ્ધિ આવશે. બહાર કોઈ સારી જગ્યાએ જવાનું થશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વાત કરશું વૃષભ રાશિની. મિત્ર તરફથી નાણાકીય મદદ થાય, કોઈ પણ મિત્ર તરફથી નાણાકીય મદદ થશે. કાર્યક્ષેત્રમાં સફળતા આવશે. કામમાં ચીવડતા લાવવાની ખાસ જરૂર છે. મનમાં ભરેલું, જે તે મનમાં અમુક વસ્તુઓ ભરાયેલી છે, અમુક વસ્તુ મનમાં રહેલી છે, તે બહાર આવે. શુભ કલર લાલ, શુભાંક 2 છે. મિથુન રાશિની વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્ય જાળવવું, માનસિક રીતે સ્વસ્થ રહેવાનું, સ્વાસ્થ્ય જાળવવાનું. પૈસાની અગત્યતા સમજાય, તમારા પોતાની પૈસાની અગત્યતા સમજાશે. પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય. જીવનસાથી જોડે સારું ના બને. અમુક વખત કોઈ જીવનસાથી જોડે કાલ ભૂલચૂક ના થાય તેનું ધ્યાન રાખજો, સારું રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્કશી અને કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે આર્થિક હાનિ ના થાય, કોઈ પણ પ્રકારની આર્થિક હાનિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. મનગમતા કાર્યો પૂર્ણ થાય, જે તે કાર્યો કર્યા છે તે મનગમતા પૂર્ણ થશે, જે તે મનમાં વિચારેલા છે. કામના સ્થળે તમારું વખાણ થાય, જે તે જગ્યાએ કામ કરો ત્યાં તમારા વખાણ થશે. નવા રહસ્ય બહાર આવે. શુભ કલર લીલો, શુભાંક 4. વાત કરશું સિંહ રાશિની. માનસિક તણાવ ના રાખો, માથા પર ભાર નહીં રાખવાનું, જે થશે તે જોયું થશે. માનસિક તણાવ રાખીને, મગજ ઉપર ઉચ્ચાટ રાખીને કોઈ પણ કામને કરો, શાંતિથી બિંદાસ રહેજો. મૂડી રોકાણ માટે નવી તક મળે, જે તે લોકોને ક્યાંક પૈસા રોકવા છે, પૈસાની નાની મોટી તકલીફો છે, તે આવતીકાલે દૂર થશે. અચ્છા, નાનો મોટો ફાયદો જણાઈ શકે છે ભાઈ, કોઈ જગ્યાએ તમને ક્યાંક લાભ થાય, નાના મોટા આકસ્મિક ફાયદા લાભ ચોક્કસથી કાલે જોવાશે. અચ્છા, જીવનસાથી જોડે મતભેદ ના થાય, તમારા મનગમતા વ્યક્તિ જીવનસાથી જોડે કોઈ પણ પ્રકારનું બોલવાનું ના થાય, મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો વાત કરશું આપણે કન્યા રાશિની. માતા પિતાથી ધનલાભ થતો જોવાય છે, તમારા માતા પિતાથી ક્યાંક કન્યા રાશિવાળાને ધનલાભ છે. આર્થિક રીતે પણ ઘણું સારું છે, આર્થિક પરિસ્થિતિ તમારી ઘણી સારી બનશે, નાની મોટી જે ચિંતાઓ છે તે દૂર થશે, સફળતા મળવાના યોગ છે.
કોઈ જગ્યાએ નાની મોટી સફળતા તમારી રાહ જોવે, સફળતા મળવાના યોગ છે. પણ એક માથામાં દુખાવો, માનસિક દુખાવો રહ્યા કરે, માથા પર ભાર અને માનસિક રીતે કેવું માઇગ્રેન ની જેને તકલીફો કાલે સાચવી રહે. શુભ કલર કાળો, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવો. હા, હું ઓરાથી બોલું છું. જી, મારું નામ બેન છે. જન્મ સમય? સવારે 6:30. જી, પ્રશ્ન જણાવો. મારે કઈ મને હેલો. જી, પ્રશ્ન જણાવો. મારે મને કઈ ખબર નહી પડતી, કઈ કામ કરવું હોય ને તો કઈ ખબર નહી પડતી. બરાબર છે. હવે જો બધી ખબર પાડી દઈએ આપણે તમને, મિથુન રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે, પૂનમ વસુ નક્ષત્ર અને અમાસનો જન્મ છે. એટલે અમાસનો જન્મ હોય ચંદ્ર રાહુ શું કહેવાય કે 12મે છે તમારી કુંડળીમાં ઉર્વશી બેન, કેવું 12મે ચંદ્ર રાહુ છે. એક તો રાશિ પ્રમાણે નામ નથી અને 12મે ચંદ્ર રાહુ છે એટલે મગજનું થોડુંક કહેવાય ને કે ભાઈ માનસિક જે સંતુલન હોય ને થોડુંક કહેવાય છે કે ભાઈ આમ ટચુ પચુ હોય. કારણ કે ચંદ્ર આવ્યો ને ચંદ્રની જોડે રાહુ આવ્યો એટલે કે જે મગજની મોટરો ચાલી જોઈએ ને એવી મોટર ચાલે નહીં, બધી પ્રોપર ચક્કી ના ચાલે, એમ ક્યાંક ને ક્યાંક ગડબડ થાય. એ કેમ થાય? કારણ કે 12મે ચંદ્ર રાહુ છે એટલે શું કહેવાય કે પેલું મગજની સ્થિરતામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય. હવે એના માટે શું કર, તમારે માનસિક રીતે સ્થિરતા જાળવવા માટે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવાની બેન. હવે શંકર ભગવાનની પૂજા ઉપાસનામાં શું કરશું, ભગવાન શંકરે ચંદ્ર ધારણ કર્યો છે એટલે કે એમની ઉપર રોજ નિયમિત પ્રમાણે દૂધની અંદર રાહુ એટલે શું થયું, મગ છે એટલે દૂધની અંદર મગ નાખીને નિયમિત પ્રમાણે ભગવાન શંકરને ચડાવવાનો, શિવ રુદ્ર અભિષેક કરતા કરતા ચડાવો, સારું રહેશે. ને એક ચપટી તમારે રોજ ચોખા 108 વાર નામ બોલીને, અક્ષર ચોખા 108 શિવ અષ્ટોતરી બોલીને ચડાવવાનું રાખો જેથી તમને લાભ રહેશે. શક્ય તો એક ચાંદીની ચેન પહેરવાનું રાખો, ઘણો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. જય ગણેશ. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબાનું પૂછવાનું છે. જી. જન્મ ઉત્તમ નામ છે અને જન્મ તારીખ છે 13/8/2001. જન્મ સમય? જી, જન્મ સમય વહેલી સવારે 4:48 થી 50. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ છે જેતપુર, રાજકોટ જિલ્લો. કૃતિકા નક્ષત્ર નોમની તિથિ સોમવાર નો દિવસ છે, શનિ ચંદ્ર નો વિષયોગ છે. મંગળ સ્વગૃહી હોય એટલે માણસ નું મગજ કેવું હોય કે ગરમ જ હોય. જયારે પણ કુંડળીમાં મંગળ સ્વગૃહી થયો, ઊંચનો થયો, ત્યારે તમારે સમજવું કે એનું મગજ તપેલું જ હોય, અંડરમાં ના રહે, કોઈની પણ અંડરમાં ના રહે, એમ એનું જ પોતાનો કક્કો સાચો કરાવે. અને એક આ શનિચંદ્રનો વિષયોગ છે બેન, જેના કારણે સમસ્યા વધારે છે. શનિચંદ્રના વિષયોગનું નિવારણ કરાવવું જરૂરી છે. એના માટે પેલું શું કહેવાય, સ્ટોન આવે, રત્ન આવે, એલેક્ઝાન્ડર, એલેક્ઝાન્ડર નામનો રત્ન અને ટચલી આંગળીમાં કાં તો પછી ગળામાં પહેરાવો. બીજું શક્ય હોય તો એને નિયમિત પ્રમાણે દૂધની અંદર પીળી સરસો નાખીને ભગવાન શંકરને ચડાવવાનું કહો અને ચડાવે ત્યારે રુદ્રાષ્ટકમ નો પાઠ બોલીને ચડાવે જેથી એને ઘણો લાભ થશે. જી બેન. જી મહારાજ, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, જન્મ તારીખ જણાવો. 18/12/82. જન્મ સ્થળ? બાયડ, ગુજરાત. જી, જન્મ સમય? સવારે 15. પ્રશ્ન જણાવો. હેલો. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન આપણે એક તો વ્યવસાય માટે અને સંતાનની બાબતમાં. હવે ચંદ્ર મકર રાશિનો આવે છે, રવિવારનો દિવસ છે, સૂર્ય બાદનો આદિત્ય યોગ છે, 7મે ગુરુ છે. સાહેબ, મંગળ શનિ 6ઠે છે. મંગળ શનિ અને જે કર્મનો માલિક તમારો મકર રાશિનો ચંદ્ર બન્યો છે, શનિ ખાડે આવે છે.
વ્યવસાયમાં નાની મોટી તકલીફ રે, ફ્લો ના રે, કેતુ ભાગ્યના સ્થાનમાં બેઠો છે. આજે નહીં તો કાલે તમારે વ્યવસાયમાં ઘણો લાભ થશે, પણ શનિની પૂજા ઉપાસના નિયમિત કરજો, ચોક્કસથી લાભ થશે. શનિ મકર રાશિનો સ્વગૃહી છે. શનિની પૂજા ઉપાસના કરો. એક તો પહેલા શનિને પૂજા ઉપાસનામાં શનિ ચાલીસા રોજ કરવાની, દરરોજ શનિ ચાલીસા કરવાની. એક શનિ યંત્ર પાકીટમાં જોડે રાખજો. શનિ યંત્ર આવે એ શનિ યંત્ર પાકીટમાં જોડે રાખવાનું. શનિવારના દિવસે કપૂરી પાનની અંદર 7 લવિંગ ચડાઈને શનિ મહારાજને મૂકી દેવાના, આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 29/6/1950. ફરી એક વાર મોટેથી. 29/6/1950. સમય? સમય છે સવારે 4 વાગે. જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. બોલો, પ્રશ્ન બોલો. પ્રશ્ન એવું છે કે કોઈ કાર્યમાં સફળતા મળતી નથી, કાર્ય કરવા જોઈએ પણ. મિથુન રાશિ નો ચંદ્ર વૃષભ રાશિ નું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, પ્રદોષ નો જન્મ ધ્રુવ યોગ છે. શુક્ર વૃષભ રાશિ નો છે, સ્વગૃહી છે. બુધ છે, સારો છે. રાહુ તમારો ખાડે બેઠો છે, એટલા માટે થઈને એક તો પહેલા રાહુ ખાડે છે. બીજું કેતુ બારમે કેતુ મેષ નો ક્યારે સારો નહીં. બારમે મેષ નો કેતુ છે સાહેબ, નીચોડી દે માણસને, જીવનમાં બહુ સંઘર્ષ કરાવે અને જીવનમાં બહુ તકલીફો આપે. બારમે કેતુ મેષ રાશિ નો એટલે થોડુંક સંઘર્ષમય કુંડળી છે. કેતુની પૂજા ઉપાસના રાખો. એક લસણિયા નામનો નંગ આવે, કે લસણિયો કહેવાય એને, એટલે કે કેતુનો નંગ કહેવાય. કેતુના નંગનું પેન્ડલ પીળા કલરની અંદર, સાંભળો, પીળા કલરની અંદર કહેવાય છે કે વ્હાઇટ પટ્ટી આવે એવો કેતુનો નંગ લેવાનો છે. એવો કેતુનો નંગ એક પહેરી લો. અને બીજું કે રાહુની પૂજા ઉપાસના કરો. રાહુની પૂજા ઉપાસનામાં ઓમ રામ રાવે નમઃ અને રાહુ કવચનો પાઠ દરરોજ કરશો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. જી, જન્મ તારીખ 28/8 છે. 28 28/2007. જન્મ સમય? જન્મ સમય રાત્રે 2-3 વાગે. જન્મ સ્થળ? લંડન. પ્રશ્ન જણાવો. પ્રશ્ન, મારે ભણતરમાં કેવું રહેશે મારે એ જાણવું છે. કુંભ રાશિ નો ચંદ્ર છે, મિથુન રાશિ નું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, પૂનમ નો જન્મ છે. હવે મંગળ તમારો 12મે છે. 12મે મંગળ છે એટલે કે કોઈ પણ પ્રકારના તમે સિવિલ લાઈનમાં જાઓ, ટેકનિકલ લાઈનમાં જાઓ, લીડરશીપની લાઈનમાં જાઓ, આર્મી નેવી કે કોઈ પણ માં જાઓ, સારું જ રહે. બીજું, સૂર્ય બુધ નો આદિત્ય યોગ છે, મેડિકલ ક્ષેત્રે પણ સારું રહે. પણ તમારે કુંડળીમાં એક ચંદ્ર રાહુ નો એક ગ્રહણ દોષ બને છે, જે પંચમ સ્થાન છે, કેન્દ્રના સ્થાન, એ ક્યાંક ને ક્યાંક ખાલી બતાવે છે. હવે એના માટે એક સરસ મજાનો ઉપાય આપું છું કે ભાઈ, એક શક્ય હોય તો તમારે મૂનસ્ટોન આવે, મૂનસ્ટોન નું પેન્ડલ પહેરો. ચંદ્રમણી જેને કહેવાય, મૂનસ્ટોન, એનું ચાંદીમાં તમારે પેન્ડલ પહેરવાનું, કાં તો પછી વીટી બનાવીને ટચલી આંગળીમાં પહેરી શકો છો. આ સૂર્યબુધ નો આદિત્ય બહુ સારો છે. હવે એના માટે રોજ જે તમારે આદિત્ય હૃદય સ્તોત્રમ નો પાઠ કરવાનો છે, આદિત્ય હૃદય સ્તોત્રમ નો પાઠ નિયમિત કરજો, ચોક્કસથી તમે ફાયદો જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવો. 30/3/1951. જી, જન્મ સમય? 2:30 વાગે. સવારે, બપોરે કે સાંજે? બપોરે 2:30 વાગે. જી. જન્મ સ્થળ? કચ્છ, મુંદ્રા. પ્રશ્ન જણાવો. કર્ક રાશિ નું લગ્ન છે. જી બેન, સાંભળો, પૂર્વ નક્ષત્ર 8મી તિથિ છે. કુંડળીમાં સૂર્ય મંગળ ને ગુરુ જોડે છે. અને બીજું કે શનિ કહેવાય છે કે નીચનો છે, માટે સમસ્યા છે. અને રાહુ પણ ખાડે ગયો છે, એટલે આ બધા ગ્રહો એવા થોડા વિચિત્ર કહેવાય છે કે ભેગા થયા છે, જેના કારણે સમસ્યા વધારે થાય છે. નિવારણ શું? શક્ય હોય એટલું ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરે, તાંબાની વસ્તુમાં પાણી પીવાનું રાખે અને સાથે સાથે ગાયત્રી મંત્ર 27 વાર નિયમિત કરશે, લાભ થશે. જી બેન.
જી મહારાજ, હવે રાશિફળ તરફ આગળ વધીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે વેપારી વર્ગના જે પણ લોકો છે તેમને ફાયદો થાય, પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય, એકલા સમય પસાર કરવાનું મન થાય, માનસિક રીતે શાંતિ, એકલા સમય પસાર કરવાનું મન થાય, કોઈની જોડે વાત કરવી ના ગમે, અમુક વખત થાય કે ભાઈ બસ આપણે જ છીએ, આપણે જ રહેવું છે, ભેટ સોગાદ મળશે. પોપટી શુભ કલર શુભાંક 3, વાત કરશું વૃશ્ચિક રાશિની. સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરવું, કોઈ પણ કાર્ય કરો સલાહ લીધા વગર ના કરતા. જે લોકોને લગ્ન નથી થતા એવા લોકોના લગ્નના યોગ બહુ સારા છે, પ્રબળ બને છે. ઉતાવળિયા કાર્ય સારા નથી, સાધન ચલાવતા ધ્યાન રાખશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિની વાત કરીએ તો ભેટ સોગાદો મળતી રહેશે, નાની મોટી ભેટ સોગાદો ક્યાંક ને ક્યાંક જોવાય. લોકો પાસે ધનરાશિ વાળા, વાત કરશું ધનરાશિની, ભેટ સોગાદો મળતી રહે, લોકો પાસે છે ને અપેક્ષા ના રાખે. અમુક વખત લોકો જોડે બહુ અપેક્ષા રાખીએ છીએ ત્યારે આપણે પસ્તાવાનો વારો આવે છે, તો લોકો પાસે અપેક્ષા ના રાખશો. જીવન સાથી જોડે દિવસ સારો આનંદમય પસાર થાય, મિત્રો તરફથી ફાયદો થાય. શુભ કલર સોનેરી, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું મકર રાશિની. હિંમત હારવી નહીં, કોઈ પણ પ્રકારનું કાર્યમાં જે તે સફળતા અસફળતા મળે એક ભાગ છે જીવનનો, જે તે થાય તે સારા માટે થાય સમજી વિચારીને ચાલશું. યોજનામાં સફળતા મળશે પાક્કા પાયે, લાગણી બંધાય, કોઈકની જોડે લાગણીનો વ્યવહાર વધશે, લાગણી બંધાશે. સાથ, સહકાર અને પ્રેમથી, સાનુકૂળતાથી જીવનમાં કોઈક જગ્યાએ આગળ વધી શકશો. નારંગી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને બાળપણની યાદો તાજી થાય. બીજું, આરામ પૂરતો કરવો, અપૂરતા આરામના કારણે ક્યાંક ને ક્યાંક હેરાનગતિ છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે, ભાઈ બહેન થી ફાયદો રહે. શુભ કલર પીળો શુભાંક 7. મીન રાશિની વાત કરીએ તો દ્રષ્ટિકોણ બદલાયા કરે, જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાય. હળવાશની પળો અનુભવો, લોકોને માફ કરવાનું ભૂલશો નહીં, જે તે થયું ને બધું ભૂલી નવેસરથી નવી શરૂઆત કરવાની. પ્રવાસના યોગ પ્રબળ બને છે, જે લોકોને પણ નાનો મોટો પ્રવાસ કરવો યોગ બને. આસમાની શુભ કલર શુભાંક 5 રહે. જી બેન. જી મહારાજ, હવે ટેરો કાર્ડની મદદથી જણાવો, કાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ અને આવનારું વર્ષ કેવું રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રો યુનિવર્સિટી તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખીલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનો એક ટેરોટ કાર્ડ કાઢીએ તો આવનારો કાલે જેનો પણ જન્મદિવસ છે, 10 સ્ટાર સિતારો ચમકવાનો છે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, આ વખત જે લોકો બહુ ઘસાયા છે, હીરો ઘસાય ને એટલો ચમકે, હવે તમારો ચમકવાનો વારો આવ્યો છે, ચિંતા ના કરો. ખાસ કરીને તમારી પારદર્શક પર્સનાલિટી રાખજો, જે હૃદયમાં છે તે મોઢે જીભ ઉપર રાખજો, સારું રહેશે. કોઈ પણ પ્રકારની જે તે કહેવાય છે કે આદિવ્યાધિ ઉપાધિ છે તે દૂર થવાની ચોક્કસથી તૈયારી છે. આર્થિક રીતે વર્ષ કિંગ ઓફ પેન્ટિકલ્સ નીકળ્યું છે, આર્થિક રીતે કહેવાય છે કે ભાઈ ઘણું સારું રહેશે. કોઈ વસ્તુઓ ખોવાય નહીં, ચોરાય નહીં તેનું આ વર્ષે ખાસ ધ્યાન રાખે. આર્થિક રીતે સારું છે પણ વસ્તુઓ ખોવાય નહીં, ચોરાય નહીં તેનું ધ્યાન રાખશે. માનસિક રીતે વર્ષ કોઈ પણ પ્રકારની કોઈ વ્યક્તિ આવશે જીવનમાં, આનંદ ઉમેરો અને હૂંફ લઈને આવશે, જીવનમાં જીવવાની મજા આવશે. શારીરિક રીતે વર્ષ ક્વીન ઓફ સ્વોર્ડ્સ આવ્યું છે, ચિંતા નથી, કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. પણ નાની મોટી ક્યાંક માથાને લગતી સમસ્યા અને ગળાને લગતી સમસ્યા થાય છે, તો આવી ના થાય તેનું ધ્યાન રાખશો. શું કરવાથી લાભ થશે તો ભગવાન ગણેશજીનું પૂજન કરશું. કાલે જેનો પણ જન્મદિવસ છે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરે. શું કરવાનું છે કે ભાઈ એક સાથે ગણપતિ ભગવાનનો ફોટો એક તમારી જોડે પાકીટમાં રાખજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને મહાદેવર, જય શ્રી કૃષ્ણ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને નંબર પ્લેટ. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.